नमस्कार मित्रों, हूँ काजल रामाणी, आपनु स्वागत करू छू अमारी चैनल मा। मित्रों, आज नी वात खूब ज खास छे, माटे दरेके अंत सुधी सांभळवा विनंती। तो चालो शुरू करिए आज नी वात। सवारे 6 वाग्ये डोरबेल वागी। वहेली सवार मा कोण आवी गयू? प्रकाश ऊंघमां दरवाजो खोलवा गयू। तमे साहेब? मैडम, ते क्यां छे? दूधवाळाએ અંદર જોતા કહ્યું। તેના વાતનો જવાબ આપ્યા વિના પ્રકાશ રસોડામાંથી દૂધનું વાસણ લઈ આવ્યો। તે દૂધ રસોડામાં મૂકીને ફરી સુવા જતો હતો, ત્યાં ફરી ઘંટડી વાગી। શાંતિથી સુવા પણ નથી દેતા। પ્રકાશે ગુસ્સામાં દરવાજો ખોલ્યો। ભાઈ, તારી બહેન ક્યાં છે? ચોકીને ઉષાએ કહ્યું। ગઈકાલે મધુના હાથમાં વાગ્યું હતું એટલે પ્લાસ્ટર લાગ્યું છે, હવે સૂઈ જાઓ કે બીજું કશું પૂછવું પડશે? પ્રકાશની વાત સાંભળીને મધુ રૂમમાં સૂતી વખતે હસવા લાગી। મધુ વર્ષોથી આ કામ કરતી હતી, તાળું ખોલવું, દૂધ લેવું, અખબાર લેવું, ચા બનાવી, બાળકો ઉછેરવા અને પ્રકાશની સગવડ સાચવવી, ઉષાને કામ સમજાવવું, તેની સાથે કામ કરવું, ઘણા વધારાના ઘરના કામો જે ક્યારે ઘરના કામ ગણાતા જ નથી। મધુના હોઠ પર એક કટાક્ષભરી સ્મિત આવ્યું, કારણ કે અન્ય મહિલાઓની જેમ તે પણ ટોણા સહન કરતી કે કામ શું છે, ખાવાનું રાંધવા માટે આટલું જ પૂરતું છે? તે પણ હંમેશા હેરાન થઈને એક જ વાત કહેતી, તમે કરશો તો ખબર પડશે। ગઈકાલે મધુ આવા જ કામના ધસારામાં બાથરૂમમાં લપસી ગઈ હતી। મારા હાથમાં ફ્રેક્ચર થયું છે, ડોક્ટરે 15 દિવસ માટે પ્લાસ્ટર લગાવ્યું છે। બસ આજે સવારે હું ચિંતા કર્યા વિના આરામથી પથારીમાં હતી, નહીં તો સ્ત્રી ક્યારેય સવારના મોડે સુધી પથારી પર સૂઈ શકે નહીં, ક્યારેય નહીં। સાંજે શેરીની સ્ત્રીઓ તેની હાલત પૂછવા આવી, તેના હાથમાં પ્લાસ્ટર જોઈને મધુએ ચિંતા કરતા કહ્યું, મને ખબર નથી કે હાથ ક્યારે સારો થશે, ઘરનું કામ કેવી રીતે થશે, મને કંઈ સમજાતું નથી। ખુરશી પર બેસીને પ્રકાશે જોરથી કહ્યું, આટલી ઉતાવળ શું છે અને ઘરમાં શું કામ હોય છે? બધા કામ ઉષા કરે છે, કોઈ કામ હોતું નથી, તને માત્ર ચિંતા કરવાની બીમારી છે। તમે સાચું કહ્યું પપ્પા, આટલું કામ આપણે પણ કરી લઈશું, પહેલા પતિ અને હવે બાળકોની વાતથી મધ્યનું લોહી ઉકળી ગયું હતું। એમ તો તેણે આ બધા ટોણા પહેલા પણ ઘણી વખત સાંભળ્યા હતા, પણ આજે શેરીની મહિલાઓ સામે આવું અપમાન તે કાંઈ કરતી નથી। તેણે વિચાર્યું કે ગમે તે થાય તે ઘરનું કોઈ કામ નહીં કરે। બીજા દિવસે સવારે દૂધવાળા બેલ વગાડતો હતો, કોઈ દરવાજો ખોલ્યો નહીં। પ્રકાશ અને બાળકો દિવસભરના કામથી થાકી ગયા હતા, સવારની ચા વગર મધુનું માથું પણ દુખવા લાગ્યું હતું, છતાંય પણ તેણે કોઈને જગાડ્યા નહીં। હવે વાત સ્વાભિમાન પર આવી ગઈ હતી, ઉષા કામ પર આવી ગઈ। સવારે ચા માટે પરેશાન થઈને પ્રકાશે ઉષાને ચા બનાવવાનું કહ્યું। પ્રકાશ અખબાર લઈને બેઠો હતો ત્યારે ઉષાનો અવાજ આવ્યો, સાહેબ દૂધ નથી, હું લઈ આવું, એમ કહીને પ્રકાશ અનિચ્છાએ દૂધ લેવા ગયો। પ્રકાશ સવારે ઉઠીને ચા બનાવતો, તેના બાળકોને તેનું ટિફિન તૈયાર કરતો, મધુ માટે દિવસભરનું જમવાનું બરાબર કરીને તે ઓફિસે જતો। હજુ પણ કંઈક એવું હતું જે તે ભૂલી ન શકે, જેમ કે ગરમ ગરમ નાસ્તો, ઓફિસ સુધી ટિફિન તૈયાર ગણતું, પર્સ, રૂમાલ, ઘડિયાળ, મોજા બધું હાથમાં છે, દરરોજ પ્રેસ કરેલા કપડાં તૈયાર હોય, બાળકો પણ પોતાના સામાનની ચિંતા કરતા, દીકરી પાસે ક્યારેક લેપટોપ, ક્યારેક ચોપડી, ક્યારેક આખું અલમારી પોતાનું ટોપ શોધવા માટે ઊંધું થઈ જતું હતું। દીકરો ક્યારેક ફોનનું ચાર્જર તો ક્યારેક તેનું બેટ તો ક્યારેક હેડફોન શોધતો, પોતાના સામાનની શોધખોળ કરતી વખતે બાળકો સમજી રહ્યા હતા કે તેમની વસ્તુઓ યોગ્ય જગ્યાએ રાખવી એ માતાનું વધારાનું કામ છે, જે વધારાનું કામ ઘરમાં કોઈને દેખાતું નથી। મોટી મોટી વાતો કરવી સહેલી છે, પરંતુ અમલમાં મૂકવી અઘરી છે। પ્રકાશ અને બાળકોને ખબર પડવા માંડી કે ઉષાના કામ પછી પણ ઘણા વધારાના કામો છે, જેમ કે ધૂળ કાઢવી, કપડાં સૂકવવા, સૂકા કપડાં લાવવા, ફોલ્ડ કરવા, પછી દરેકને અલમારીમાં રાખવા, પ્રેસમાં આપવા અને બીજા ઘણા બધા કામ છે, વધારાનું કામ કે ગણાય નહીં, પણ તેમના વગર કામ પણ ચાલતું નથી। તેને એક અઠવાડિયામાં ઘરના કામો સમજાઈ ગયા, પ્રકાશ અને બાળકોએ કિંમત સમજવા લાગી, મધુ સિવાય કોઈ પૂરી કરી શકે તેમ નથી। મધુ પણ પ્રકાશ અને બાળકોની ભાવનાઓને સમજી રહી હતી, પણ આ વખતે જે નિર્ણય લેવાયો હતો તે કોઈ પણ ભોગે તેને વળગી રહેવાનો હતો। 2 અઠવાડિયા પછી પ્રકાશે અચકાતા કહ્યું, ડૉક્ટરને પૂછી પ્લાસ્ટર ક્યારે કઢાવશું? હા પપ્પા, ઘણો સમય થઈ ગયો છે, હવે મમ્મીનો હાથ બરાબર થઈ ગયો હશે, બાળકો પણ ગડકાઈથી બોલ્યા, કેમ કહેતા હતા 15 દિવસ રહેવા દો, શું કામ છે, અમે કરી લઈશું, સોરી મધુ, અમને ખબર પડી ગઈ છે કે રસોઈ સિવાય ઘરમાં 50 વધારાના કામ છે જે તું કોઈ ફરિયાદ વગર કરે છે, અમે આજથી તને કંઈ કહીશું નહીં, હા સોરી મમ્મી, બંને બાળકોએ નિર્દોષ દેખાવ કરતા કહ્યું। મધુના હોઠ પર સ્પિતરી થોડી લકરી છવાઈ ગઈ, જાણી લીધું ને હું આખો દિવસ શું કરું છું, આ વખતે તે મજબૂરીમાં કામ ન કરી શકી, પણ આગલી વખતે તેણે કહ્યું, સમજી ગયો તું શું કામ કરે છે તે ક્યારેય નહીં કહીએ,
ચારેયના હાસ્યથી વાતાવરણ ખુશનુમા બની ગયું. મિત્રો, એક સ્ત્રી એવી છે જે પગાર વગર એવી નોકરી કરે છે જે કોઈને દેખાતું નથી. ફક્ત રસોઈ, કચરા, પોતા, વાસણ, કપડાં, આટલું જ સ્ત્રીનું કામ નથી હોતું. આ સિવાય ઘરના 50 કામ એવા હોય છે જેની કોઈ ગણતરી થતી નથી. વાત પસંદ આવી હોય ને તો એક મહિલા માટે શેર કરજો. વિડીયો લાઇક કોમેન્ટ કરજો. ચેનલ સબસ્ક્રાઈબ જરૂર કરજો. આભાર.